તમારી મહેનતનો એક એક પૈસો તમને 100 ટકા પાછો મળશે. કેન યુ શો અસ યોર એક્ચ્યુઅલ બેલેન્સ શીટ પ્લીઝ? જસ્ટ ગેટ આઉટ ફ્રોમ યોર ગેટ આઉટ. કેરી એટલે શું? વેઇટિંગ, ધ કિંગ ઇઝ કમિંગ. સ્વાદ મીઠો છે કાકા. રસ સુવાસ સ્ટેટસ. હમણાં હમણાં ફોન કરો કેરી વાળાને. 1000 2000 5000 આ પપડે તો આપ જોડે ઝન્ના, પણ સીઝનની પહેલી કેરી મારા ઘરમાં આવશે અને મારા છોકરાઓ ખાશે. બસ જ્યાં સુધી બધાના પૈસા નહીં ચૂકવાય ત્યાં સુધી કેરી અમારા ગળે નહીં ઉતરે. તાકાત હોય ને તમારામાં તો છોડીને દેખાડો કેરી. જીવીને દેખાડો સરિતાની જેમ, એસી વગર, ગાડી વગર, લક્ઝરીઝ ને કમ્ફર્ટ્સ વગર. અને ટકી તો જગ જીતવું હોય તો મારો છલાંગ અને ચાલો ખજાનો શોધવા. વેલકમ ટુ ટ્રેઝર હંટ. ચલ મન, આ છે આપણા ખજાનાની પહેલી ચાવી. એલિજિબિલિટીની પહેલી કન્ડિશન સ્ટ્રેન્થ છે. વી હેવ ટુ ડેવલપ ધેટ સ્ટ્રેન્થ. જેને આવડતું હોય એને શોધો, એને પૂછો, જાણો, સમજો ને શીખીને તૈયાર થાઓ. જે જીતવા નીકળ્યા હોય એને પોતાનો આટલો પક્ષપાત ના પરવડે ભાઈ. જઈએ. તમારી વાત સાચી હતી કાકા, અમે એસી વગર ના રહી શકીએ. બીજું શું શું આવું ડરામનું કરતા લોન લીધી હોય ત્યારે? છોકરાઓ માંગે ત્યારે અને માંગે તે પહેલા વસ્તુ હાજર કરી દેવાથી અમે એમના દોસ્ત બન્યા કે દુશ્મન? આ તમારે પુલીને સુખવા બહુ આગ્રહ બાપા. જ્યારે કાકાએ પર્સનલ ગ્રોથ કર્યો છે વીરે, એટલે સંકટમાંથી નોર્મલસી ખેંચી લાવે એવા છે. મને છે ને બહુ મોટેથી હસવાનું મન થયું છે. પપ્પા હું હસું. તો જીતવાનો પ્રયાસ ક્યાં અને કઈ રીતે કરવો એની સમજ આવશે. સો અહીંયા કેરી ઇઝ ઇક્વલ ટુ આપણી ખામી. તારે જીતવું હોય તો એ ડરનો સામનો કર બેટા. ફેસ યોર સેલ્ફ. એક્સક્યુઝ મી પ્લીઝ, ડોન્ટ પેનિક. આઈ બેગ યુ પ્લીઝ. કેવી રીતે કેળવું મનોબળ?